વાત કરીએ દીપાવલી પર્વ દરમિયાન ફટાકડાની લૂમ વેચવા, લૂમ ખરીદવા કે લૂમ ફોડવા પર અમદાવાદ શહેર પોલીસ કમિશનર જાહેરનામું પ્રસિદ્ધ કરતા વિવાદ સર્જાયો છે. કેટલાક ફટાકડાના વેપારીઓ જાહેરનામાની એસી કે તેસી કરી અને ફટાકડાની લૂમ વેચી રહ્યા છે. ફટાકડાની લૂમ વેચવા, લૂમ ફોડવા અને લૂમ ખરીદવા અંગેના જાહેરનામા સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જાહેરનામાની એસીના તેસીના દ્રશ્યો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે જાહેરનામા મુજબ ફટાકડાની લૂમ રાખવા, લૂમના વેચાણ કરવું, ફટાકડાના લૂમની ખરીદી કરવી અને ફટાકડાની લૂમ વેચવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસ કમિશનરના જાહેરનામાની ફટાકડાના વેપારીઓ એસી તેસી કરી રહ્યા છે. જુઓ, આપને જાહેરનામાની એસી તેસી કરતા દ્રશ્યો બતાવી રહ્યા છે. આ છે અમદાવાદના અખબારનગર સર્કલના નિર્ણયનગર અંડરબ્રિજ પાસે આવેલા માનવ મંદિર ફટાકડા કેન્દ્રના દ્રશ્યો કે જ્યાં પોલીસ કમિશનરના જાહેરનામાની એસી તેસી કરતા હોવાના પુરાવા મળી આવ્યા, જ્યાં વ્યાપક પ્રમાણમાં ફટાકડાની લૂમ વેચાણ માટે મૂકવામાં આવી છે. ફટાકડાની લૂમનો મોટો જથ્થો આપને દર્શાવી રહ્યા છીએ. લોકો પણ ફટાકડાની લૂમ ખરીદી રહ્યા છે. નિર્દોષ લોકોની ખબર નથી કે પોલીસ કમિશનરે ફટાકડાની લૂમ ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. પણ માનવ મંદિર ફટાકડા કેન્દ્રના માલિક દેવીલાલ પોલીસ કમિશનરના જાહેરનામાથી વાકેફ હોવા છતાં ફટાકડાની લૂમનું વેચાણ કરી રહ્યા છે. જુઓ, જેમના નામનું લાયસન્સ છે તે દેવીલાલ મંતવ્ય ન્યૂઝના કેમેરાથી મોં છુપાવી રહ્યા છે. જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે કે ફટાકડાની લૂમ રાખી શકાય નહીં, તેને વેચી શકાય નહીં, તેને ફોડી શકાય નહીં. તો એ બાબતમાં કમિશનરનું જે જાહેરનામું છે કેટલું યોગ્ય છે? જાહેરનામું પોલીસ કમિશનરે જે બહાર પાડ્યું છે કે ફટાકડાની લૂમ રાખી શકાય નહીં, વેચી શકાય નહીં, તેને ફોડી શકાય નહીં, એ કેટલું વ્યાજબી છે? બે મિનિટ ઉભા રહે, મને નહીં ખબર પડે. એટલે માલિક તમે છો કે નહીં? અહીંયા હાથ ના લાગે. તમે માલિક તમે છો? આવે છે. હું એમ કહું છું, માલિક તમે છો, લાયસન્સ તમારા નામે છે, તો તમને ખબર હોવી જોઈએ કે કેટલું આ ફટાકડાની લૂમ ફોડવી આવે છે એમ કહો. તમે બે મિનિટ ચાલુ ના પડી જાવ યાર. ચાલ ચાલ, હા આવી જા. આપણે પોલીસ કમિશનરના જાહેરનામાને એક વેપારી આવકારી રહ્યા છે. સાયન્સ સિટી રોડ પર આવેલા ફટાકડા કેન્દ્રના માલિક કબૂલાત કરી રહ્યા છે કે પોલીસ કમિશનરનું જાહેરનામું ખોટા સમયે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કમિશનર સાહેબે જે બહાર પાડ્યું છે એનું અમે આદર કરીએ છીએ. હું અને વ્યાજબી નહીં વ્યાજબી એ અમને જોયું હશે ત્યારે જ બહાર પાડ્યું છે. પણ એમને એક અમને થોડા એક મહિના પહેલાં જાહેરનામું બહાર પાડ્યું હોત તો અમે આ બધું ના કાઢત, અમે ખરીદત નહીં. અને પબ્લિકને આમાં ઇન્ટરેસ્ટ છે. હવે પ્રદૂષણ પ્રત્યે જે કહે છે કે હવે આખી હેર ફોડે તો હવે એ જ થવાનું છે, અને એ છૂટા કરીને એક એક કરીને ફોડે તો બી એટલું જ પ્રદૂષણ થવાનું છે. અમે એમના સન્માન કરીએ છીએ, આદર કરીએ છીએ કે એમણે જાહેરનામું પાડી છે, નેક્સ્ટ ટાઈમ અમે એમનું પાલન કરીશું. પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તેની સામે લોકોમાં પણ રોષ ભડકી ઉઠ્યો છે. દીપાવલી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા ખરીદી કરી રહેલા લોકો પણ કંઈક અંશે રોષી ભરાયા છે. સાંભળો કેવી દલીલ કરી રહ્યા છે ફટાકડા ખરીદનાર લોકો. આ જાહેરનામું યોગ્ય નથી, કારણ કે આજે માણસ કેટલી આમ તનાવભરી સ્થિતિમાં જીવતો હોય છે, અને આ ચાર પાંચ દિવસથી આપણા તહેવારના બહુ મોટા દિવસો છે, જે આખા જીવનમાં માણસ રાહ જોતું હોય છે. દિવાળી આવશે, હું ફટાકડા ફોડીશ, ફેમિલી સાથે એન્જોય કરીશ, એમાં આ બધો નિર્ણય લાવવા, આઠથી દસના ટાઈમમાં ફટાકડા ફોડવા, લૂમ નહીં ફોડવી, તો આ ક્યાંનો નિયમ છે? તેમ બીજા કોઈ નિયમ લાગુ નથી પડતા, ખાલી આ જ દિવાળી જે હિન્દુના જે પર્વ આવે છે એમાં જ નિયમો લાગુ પડે છે, બીજા બધા ધર્મના કોઈ લાગુ પડતા જ નથી. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ધાર્મિક સંસ્થાઓ અને હોસ્પિટલ પાસે ફટાકડા નહીં ફોડવા અનુરોધ કર્યો છે, જે ખૂબ જ સરાહનીય અનુરોધ છે. પરંતુ વાસ્તવિક રીતે લોકો પોલીસ કમિશનરના અનુરોધને કેટલું સમર્થન આપે છે તે તો સમય જ બતાવશે.
આજે અખબારનગર ખાતે આવેલા માનવ મંદિર ફટાકડા બજાર કે જેના માલિક દેવીલાલ છે કે જેના નામનું લાયસન્સ પણ પોલીસ કમિશનર કચેરીમાંથી લેવામાં આવ્યું છે, પરંતુ પોલીસ કમિશનરે જે હુકમ કર્યો છે કે ફટાકડાની લૂમ રાખવી નહીં, તેને વેચાણ કરવું નહીં કે તેને ફોડી શકાય નહીં, પરંતુ અને આ જે માનવ મંદિર ફટાકડા ભંડાર છે કે જેમાં ખુલ્લેઆમ પોલીસ કમિશનરના જે હુકમ છે, આદેશ છે, જાહેરનામું છે, તેનો સતત ભંગ થઈ રહ્યો છે, ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. દેવીલાલ પોતે અત્યારે દાવો કરી રહ્યો છે કે તે આનો માલિક નથી, પરંતુ આજે જે દેવીલાલે પોતે એક બાજુ કબૂલ્યું કે આ જે લાયસન્સ છે, લાયસન્સ તેમના નામે લીધે લેવામાં આવેલું છે, એટલે કે આના માલિક દેવીલાલ હોવા છતાં પણ પોતે મનાઈ કરી રહ્યો છે, અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. અને ચોંકાવનારી વાત એ છે કે સ્થાનિક પોલીસની પણ સંડોવણી હોય તે નકારી શકાય તેમ નથી, કારણ કે પોલીસ આ બાબતથી અજાણ હોય તે શક્ય જ નથી. કેમેરામેન મૃગેશ સાથે જ્યોતિ પટેલ, મતવેની અમદાવાદ.